દહેજના પ્રદૂષણ ફેલાવતી કોલોરાઇડ ઇન્ડિયા અને મહિપાલ કેમિકલ સામે પગલા ભરવાની માંગ. ભરૂચ જીપીસીબીના રૂટીન ચેકિંગ દરમિયાન આંખ આડાકાન. બંને કંપનીઓએ આસપાસની જમીન અને ભૂગર્ભ જળ પ્રદૂષિત કર્યા. જંબુસર તાલુકાના ઉછદ ગામે માઇનોર કેનાલમાં પાણી ન આવવાના કારણે ખેડૂતોમાં આક્રોશ. જંબુસર શહેરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા લોકોમાં રોગચાળાની દહેશત. પુલવામા આતંકી હુમલાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોલેજમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા. ઇન ભરૂચ ચેનલ દ્વારા યોજાયેલા સંવાદમાં આતંકીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા યુવાનો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ CRPF જવાનો શહીદ થયા હતા. ભરૂચના એક અનુભવી બિલ્ડર દ્વારા નવા સોપાનમાં જ માનવ મહેરામણ ઉમટી પડ્યો. SLD નિર્વાના નામના નવા પ્રોજેક્ટના બુકિંગ ઓપન થતા જ ખૂબ જ મોટી સંખ્યામાં ભારે ધસારો જોવા મળ્યો હતો. યોગ્ય પ્રવેશ મેળવવા માટે ટોકન લઈને લોકો બુક કરાવવા આવી ગયા હતા. બુકિંગ પણ ખૂબ જ માત્રામાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બુકિંગ માટે લોકોનો આખો દિવસ ધસારો ચાલુ જ રહ્યો હતો. તો જોવા જઈએ તો આ મંદીના સમયમાં દેશનું અર્થતંત્ર અને GDP ગ્રોથ રેટ નીચે રહેવા છતાં પણ મોદી સરકારના ફાઇનાન્સ મંત્રાલયના પગલા સાકાર થતા હોય તેમ દેશનું અર્થતંત્ર સુધરતું હોય તથા મજબૂત થતું હોય તેમ લાગી રહ્યું છે. દહેજમાં પ્રદૂષણ ફેલાવતી કોલોરાઇડ ઇન્ડિયા અને મહિપાલ કેમિકલ કંપની સામે કડક પગલા ભરવાની માંગ ઉઠી રહી છે. જોકે GPCB પણ કાર્યવાહી કરે તે જરૂરી છે. દહેજ GIDC વિસ્તારમાં આવેલા કોલોરાઇડ ઇન્ડિયા અને મહિપાલ કેમિકલ કંપની દ્વારા ભરૂચ GPCBના છુપા આરસીવાદ કે આંખ આડા કાનના કારણે પ્રદૂષણ કરતું હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. બંને કંપની બહાર કંપનીનો પ્રદૂષિત કચરો ઠલવાયેલો છે અને આ બંને કંપનીની આસપાસની ગટરોમાં પણ કલરિંગ પાણી વહી રહ્યું છે અને કંપનીમાં પણ સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત બંને કંપનીમાં કામદારોને સલામતીના સાધનો આપવામાં આવતા ન હોવાના કારણે કામદારોની સુરક્ષા જોખમાય છે. ભૂતકાળમાં GPCB દ્વારા મહિપાલ કેમિકલ કંપની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. જાણવા મળતી માહિતી અનુસાર વિસ્તારમાં પ્રદૂષિત ઉદ્યોગો દ્વારા કરાતું પ્રદૂષણ પ્રજા માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. કોલોરાઇડ ઇન્ડિયા અને મહિપાલ કેમિકલ કંપનીની આજુબાજુ વિવિધ પ્રકારોના કચરો અને કંપનીની બહાર આવેલ ગટરોમાં પણ પ્રદૂષિત કલરના પાણીના કારણે આસપાસની જમીન તેમજ ભૂગર્ભ જળ બગડી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે. ત્યારે ભરૂચ GPCBના રૂટીન ચેકિંગ સામે અનેક સવાલો ઉભા થયા છે. કોલોરાઇડ ઇન્ડિયા અને મહિપાલ કેમિકલ કંપની GPCBના નિયમો વિરુદ્ધ હોય તેવી શંકા પેદા થઈ રહી છે. ત્યારે GPCB સ્થળ ઉપર તપાસ કરે તો વધુ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પર્યાવરણના હિતમાં કોલોરાઇડ ઇન્ડિયા અને મહિપાલ કેમિકલ કંપની સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી છે. જોકે તાજેતરમાં GPCB વહીવટ લેતી હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો બાદ GPCB પણ કંપનીના સત્તાધીશોને છાવરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર અહેવાલ બાદ કંપની સંચાલકો સામે GPCB હજુ પણ આંખ આડાકાન કરશે તો કંપની સત્તાધીશો સાથે પણ GPCBની મિલીભગત હશે તેવું દેખાઈ રહ્યું છે. જંબુસર તાલુકાના ઉછદ ગામે માઇનોર કેનાલમાં પાણી ન આવવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે 2 વાર પાક નિષ્ફળને કારણે ખેડૂતોને હાલાકી પડતી રહી છે. ત્યારે ફરી એકવાર સૂકી પડેલ કેનાલના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય અને બરાબર મળતું નથી. ત્યારે માસા રોડ અને ઉછદ માઇનોર અને વાવલી માઇનોર કેનાલમાં પાણી ન આવવાથી અંદાજિત 1300 એકરમાં ઊભા પાકને નુકસાન પહોંચે તેમ છે. પરંતુ તંત્રની બેદરકારી અને અધિકારીઓના બહેરા કાને ધરતીપુત્રોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મુખ્યત્વે ઘઉં, કપાસ, તુવેર, દિવેલા જેવા વિવિધ પાકોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરે અને વહેલી તકે ખેડૂતોને કેનાલોમાં પાણી મળી રહે તેવી માંગ કરવામાં આવી રહી છે. અને જો આમ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે. મારું નામ ખુમાનસિંહ મગનભાઈ પરમાર, હું ઉછદનો વતની છું. અને અમારો પ્રશ્ન એવો છે કે જે ઉછદ ગામની જે ચેનલો છે ને નર્મદાની, એ નહેરો પર પાણી જ નહીં આવતું. હવે અત્યાર સુધી આવ્યું નહીં, એકાદ દિવસ આવ્યું તું ને અત્યાર ત્યાર પછી તો આવતું જ નહીં. અને કહેવાનો મતલબ શું છે કે એક તો અમારા આ સાલ અતિવૃષ્ટિ થઈ, હવે એના ઉપર પડતા પર પાટું આવ્યું અને તેમાં અધૂરામ પૂરું પાણી નહીં મળતું.
હવે અમારે તો શું છે કે પેલો આગલું વરહાના લીધે જે કઈ હતું એ કહો જોઈએ ને, ફરી વાર જે 2-3 વખત થઈને ઓર્યું તે પાછું આ ફરી વાર હુકે ચાલ્યું. હવે અમારે તો ઘણી વખત આ રજૂઆત કરી આ અધિકારીઓને અમારી નહેરો પર, પણ એ સાંભળતા જ નહીં. જંબુસર શહેરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જોકે રોગચાળાની દહેશત પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. જંબુસર નગરપાલિકા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. વર્ષોથી આ શહેરના લોકો ગટર પાણી અને રસ્તાઓને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાલમાં બદલાતા મોસમના કારણે ઘણી બીમારીઓ ચાલી રહી છે, તેવામાં પીવાના પાણીમાં જ ગટરોનું પાણી આવવાથી લોકોમાં પાણીજન્ય રોગોમાં ફેલાવાની શંકા વધી ગઈ છે. જંબુસર શહેરની ડાભા ચોકડી પર આવેલી પ્રીતમ પાર્ક સોસાયટીમાં છેલ્લા અઠવાડિયાથી પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થાય છે. પ્રીતમ પાર્ક સોસાયટી ખાતે રહેતા સોહેલભાઈ શેખના પાણીની લાઇનમાં નળમાંથી એકાએક ગટરનો મળ નીકળવા લાગ્યો હતો અને અતિ દુર્ગંધ ફેલાઈ હતી. આ બાબતે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ હલ ન નીકળવાનું તેમણે જણાવ્યું હતું. બીજા અન્ય રહીશોમાં પણ કમર અલી બાપુ તથા મુસ્તાક બાપુ જેવા રહીશોએ પણ પાલિકાના વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતની જાણ સોસાયટીના રહીશો દ્વારા પાલિકાને કરવામાં આવતા નગરપાલિકાનો પ્લમ્બર આવી લાઇન ખોદી અને બૂચ મારવામાં આવ્યો હતો. તેને જણાવ્યું હતું કે હજુ આ ભરાયેલું પાણી નીકળવાના 24 કલાક નીકળી જશે, તો પ્રશ્ન એ ઊભો થાય છે ત્યાં સુધી આ રહીશોએ પાણી ક્યાંથી વાપરવું તે એક સવાલ ઊભો થયો છે. જંબુસર પ્રીતમ પાર્ક વિસ્તારની અંદર છેલ્લા 15 દિવસથી ગટરનું ડાયરેક્ટ પાણી આવે છે અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે, અને પીવાના પાણીના તો રોજના 30-40 રૂપિયા ખર્ચે છે, તો વાપરવાના પૈસા માટે ટેન્કરના 1000-1000 રૂપિયા ખર્ચ થાય છે. તો આ નગરપાલિકાના અંધેર વહીવટની સામે અમારો આક્રોશ છે. જો આ જરૂર પડે તો નવી લાઈન નાખીને પણ અમને પાણી આપો. પાણી આપવું એ પહેલી નગરપાલિકાની ફરજ છે. આ પાઇપ લાઈન છે એ અમારે ખર્ચે બનાવેલી છે. જ્યારે પ્રીતમ પાર્ક સોસાયટીની સ્થાપના થઈ ને ઉદ્ઘાટન કરી અમારે બનાવી સોસાયટી, તે વખતે અમે અમારા ખર્ચે બનાવેલી છે. ત્યાર પછી નગરપાલિકા કોઈ પૈસા આપ્યો જ નથી ને બનાવી જ નથી. એ પૈસા અમારા છે ને એમને બનાવી છે. ત્યાં પછી કોઈ સુધારો કર્યો જ નથી અંદર. અંદર શીગલા મારી મારીને અત્યાર સુધી 32 વર્ષથી આ કામ ચલાવે છે. પુલવામા સીઆરપીએફ જવાન ઉપર થયેલા આતંકી હુમલામાં 43 સીઆરપી જવાનોના શહીદ થયા તેઓની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોલેજના કેમ્પસમાં શ્રદ્ધાંજલિ બાદ ઇનભરૂચ ચેનલ દ્વારા સંવાદનું આયોજન કરાયું હતું. ગત 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા સીઆરપીએફ જવાનોની ગાડી પાસે આરડીએક્સ વાળી ગાડી ઊભી કરી આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો, જેમાં સીઆરપીએફના 43 જવાનો શહીદ થઈ જતા આતંકી હુમલા સામે ભારત દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે શહીદોને 1 વર્ષ પૂર્ણ થતા ભરૂચની જેપી કોલેજના કેમ્પસમાં શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇન ભરૂચ ચેનલ દ્વારા પુલવામા આતંકી હુમલા અંગે સંવાદનું પણ આયોજન કરાયું હતું. આજે 1 વર્ષ પહેલાંની જે ઘટના થઈ હતી બરોબર મને યાદ છે. સીઆરપીએફના 40 જવાનો જ્યારે જમ્મુ કાશ્મીર તરફથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક એમની પર આતંકી હુમલો થયો હતો અને એ જવાનો આજના દિવસે શહીદ થયા હતા. અહીંયા મારી સમક્ષ એક કૌશિક કે જેઓ રિટાયર આર્મી પર્સન છે ઉપસ્થિત છે. અહીંયા ઉપસ્થિત તમામ જે યુવાદળ છે એમને હું આજનો દિવસ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે તો આપણે ઉજવીએ જ છે, પરંતુ એમને કહ્યું એ પ્રમાણે આજે બ્લેક ડે, અને બ્લેક ડે નહીં વેરી ડાર્ક ડે, ઇટ મીન્સ વી વેરી ડાર્ક બ્લેક ડે છે. તો અહીંયા ઉપસ્થિત જવાનો કે જે પણ એવું ઇચ્છતા હશે, આપ એનસીસીના સૌ જવાનો છો ને અહીંયા, તો આપ પણ એવા ઇચ્છતા હશો કે ફ્યુચરમાં આપ પણ આર્મી નેવી કે કંઈ પણ જોઈન કરી દેશની સેવા કરો, ઈચ્છો છો કે નહીં આપ સૌ? આપણી સમક્ષ અત્યારે એક કૌશિક સર ઉપસ્થિત છે, તો આપણે એમની સાથે થોડી ચર્ચા કરીશું. હું એરફોર્સની અંદર ફ્લાઇટ એન્જિનિયર સર્જન્ટ તરીકે રિટાયર થયો હતો.
1993માં, અને 17.5 વર્ષની મેં સર્વિસ કરી હતી, જેની અંદર મેં ટેકનિકલ અને ફ્લાઇંગ બંને ક્ષેત્રે કામ કર્યું છે. મેં જગવાર, કેનબેરા નામના જે વિમાનો છે, બોમ્બરો, ફાઇટર, એની અંદર કામ કર્યું. પછી હું ફ્લાઇટ એન્જિનિયર બન્યો તો મેં 6.5 વર્ષ ફ્લાઇંગ કરીને MI-8 હેલિકોપ્ટર ઉડાડ્યું હતું, જેની અંદર VVIP ચાલતા હતા. સાથે સાથે એ લડાકુ તરીકે પણ કામ કરતો હતો. બોમ્બિંગ, રોકેટિંગ, કેઝ્યુઅલ્ટી એવેક્યુએશન, આ બધા જ કામ એની અંદર થતા હતા. 2.5 વર્ષ હું શ્રીલંકામાં રહેલો જ્યારે આપતી શાંતિ સેનાઓ ત્યાં હતી. એટલે આજે જે શહીદોને આપણે યાદ કરીએ, સાથે સાથે એ શહીદોને પણ યાદ કરીએ તો સારું કહેવાશે. કારણ કે શહીદ શહીદ હોય છે, એક દિવસ માટે નથી હોતા, જ્યારે પણ દેશ માટે ગમે ત્યારે જાન ન્યોછાવર કરે છે તો દેશ માટે કરે છે. એટલે હું આપને એટલું જ કહીશ કે આર્મ્ડ ફોર્સિસ એ એન્જોય કરવા માટેની સર્વિસ નથી, એ દેશ માટે, રાષ્ટ્ર માટેની સર્વિસ છે. ત્યાં પૈસા નથી જોવાતા, ત્યાં જોશ જોવાય છે. જે લોકો દિલથી એમ ઈચ્છતા હોય કે મારે આર્મ્ડ ફોર્સિસ જોઈન કરવું હોય, કે એરફોર્સ હોય, નેવી હોય, આર્મી હોય, CRPF હોય, BSF હોય, કે ગમે તે પેરામિલિટરી ફોર્સિસ હોય, એની અંદર સેવા કરવાનું એક અનેક તક મળે તો જરૂર પામવી જોઈએ. જે પુલવામા આતંકી હુમલો થયો હતો તે એ RDS હતો, એ ક્યાંથી આવ્યો હતો? આટલી બધી સિક્યોરિટી, આટલી બધી RDS આવ્યો ક્યાંથી? અને આપણા દેશમાં કેવી રીતે આવી શકે આટલી બધી સિક્યોરિટી છે તો ભી? અચ્છા, આ યુવતીઓનો પ્રશ્ન છે સર કે આટલી બધી સિક્યોરિટી હોવા છતાં એ RDS આપણા દેશમાં ક્યાંથી આવ્યો? બહુ સારો સવાલ છે. જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે એના આઘાત અને પ્રત્યાઘાત પડતા હોય છે. એ તમારી વાત સાચી છે કે ઇન્ટેલિજન્સ જે છે, આર્મી ઇન્ટેલિજન્સ અને જે પણ ત્યાંની લોકલ ઇન્ટેલિજન્સ છે, એમને એક સમાચાર આપ્યા હતા અને ઉપર સુધી પહોંચાડ્યા પણ હતા કે આ રીતનો હુમલો થવાનો છે. છતાં કોઈ ખામી રહી હશે, અથવા તો ઘણી વખત એવું થાય છે કે ઇન્ફોર્મેશન મળી હોય પણ એ કરેક્ટ છે કે ખોટી છે એ લોકો જજ નહીં કરી શક્યા હોય. એટલે રહ્યો સવાલ એ કે દેશની અંદર ઘણું બધું થતું હોય છે, દેશના પોતાના લોકો એવા હોય છે કે જે દેશ પ્રત્યે ગદ્દાર હોય છે, એનું કારણ એક આ હોઈ શકે. બધા દેશની અંદર વફાદાર હોય એવું નથી હોતું, દેશની અંદર પણ ગદારો હોય છે. અને મેઇન વસ્તુ શું છે, જ્યારે દેશની અંદર ગદ્દાર હોય છે એ વધારે ખતરનાક હોય છે. એટલે દેશભક્તિ એમને જે બતાવી, આ તો શું છે, થાય છે, આતંકવાદી દેશ છે ત્યાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે. મેડમ, અમે વાત સાંભળી છે કે જે આપણા શહીદ વીર જવાનો શહીદ થાય છે એમના પરિવારને પૂરતું વળતર કેમ આપવામાં આવતું નથી? રડે છે, નાના નાના છોકરાઓ રડે છે, લોકો વાત કરે છે કે ભાઈ શહીદોને વળતર કેમ પૂરતું મળતું નથી, જે નેતાઓના અને નેતાઓના છોકરા કેમ આર્મીમાં જતા નથી, કોઈક લોકલ પરિવારના, કોઈક નાના ઘરના જ કેમ જાય છે, કોઈ મોટા પરિવારના મેં સાંભળ્યું નથી કે ભાઈ કોઈ નેતાનો, કોઈ ધારાસભ્યનો, MLAનો છોકરો કોઈ આર્મીમાં નથી. કેમ નાના પરિવાર ને તેમને વળતર પૂરું આપવામાં કેમ નથી આવતું? મારો સૌથી મોટો પ્રશ્ન આ છે. એમના છોકરા ભણે ને એમના છોકરાની ઈચ્છા એ જ હોય કે જે મારા પપ્પા, મારા પિતા, જે બહેના છે જવાન, મારે પણ એ જ બનવું છે, મારે પણ મારા દેશ માટે શહીદ થવું છે, તો એમને તો પૂરતું વળતર આપવું જ જોઈએ, મારું એવું માનવું છે. તો મારા સરને આ પ્રશ્ન છે કે ભાઈ પૂરતું વળતર મળે છે કે નથી મળતું? આ ભાઈનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. જેમ નેતાનો છોકરો નેતા બને છે, પોલીસનો છોકરો પોલીસ બને છે, એમ કોઈ જવાનનો છોકરો બી ફોર્સની અંદર જઈને દેશની સેવા કરવા માંગતો હોય, પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે એમને વળતર નથી બનતું બલિદાન આપ્યા પછી, તો સર એના વિશે તમે શું કહેશો? આ ભાઈનો સવાલ બહુ યોગ્ય છે. વળતર કેમ નથી મળતું? ઘણી વખત સરકાર વળતર આપે છે પણ ફેમિલી ડિસ્પ્યુટને લીધે પણ વળતર નથી મળતા. હમણાં મારી જાણમાં આવ્યું છે BBC જે ન્યૂઝ છે, હિન્દી ચેનલ, એના પરથી કે ઝારખંડમાં એક ફેમિલીને વળતર નથી મળ્યું. ખબર પડી કે એને બે પત્નીઓ હતી, બંને પતિએ કેસ કર્યો કે મને મળવું જોઈએ, પહેલીએ કીધું મને મળવું જોઈએ, પણ એનો લાભ સરકારે લઈ લીધો. સરકાર ત્યાં બદલાઈ ગઈ અને જે ત્યાં કંપનીઓ છે એમને પણ વળતર રોકી રાખ્યું છે અને એમને આપ્યું નથી. પણ આ કંઈ સવાલનો જવાબ નથી. એમને વળતર મળવું જોઈએ, સરકારે એનું સોલ્યુશન કરવું જોઈએ. કારણ કે આજે એક પત્ની છે, એના 4 બાળકો છે અને એક છે એ એમ્પ્લોઈડ છે. તો પ્રોબ્લેમ એ થાય છે, જેને 4 બાળકો છે એમાં એક ડેફ અને બ્લાઇન્ડ છે, એને તો મળવું જોઈએ ને. તો સરકારે એને તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને એમને જલ્દીથી જલ્દી આપવું જોઈએ. બીજો સવાલ એમને કીધું કે પોલિટિશિયન્સ, હું તો એમ કહું છું હવે પોલિટિશિયનોના છોકરાઓને પોલિટિશિયનમાં આવા જ ના દેવા જોઈએ. પહેલાં એમને આર્મીમાં મોકલવા જોઈએ, એરફોર્સમાં, નેવીમાં જવું જોઈએ અને જવાન તરીકે જવા જોઈએ, જેથી એમને ખબર પડે કે જવાન શું ફેસ કરે છે, આર્મી શું છે,
એરફોર્સ શું છે, નેવી શું છે, એમને પહેલે જવાન તરીકે એમને અંદર જોઈન કરાવવા જોઈએ અને પછી એમને આગળ વધારવા જોઈએ કે ચાલો તમે જાઓ 15-20 વર્ષની નોકરી કરીને આવે પછી એમને પોલિટિક્સમાં એડમિશન આપવું જોઈએ, એમને ભાગ લેવા દેવો જોઈએ, નહીં તો એમને પોલિટિક્સમાં લેવો જોઈએ. એવું નથી કે આર્મીના છોકરા જે જવાન છે જે આર્મીમાં જાય, શા માટે જાય, એ લોકો જાય, એ લોકોને ખબર છે દેશની સેવા કરવાની છે, તો શું એમને દેશની સેવા નથી કરવાની? એમને પણ દેશની સેવા એ રીતે જ કરવી જોઈએ કે પહેલા એ લોકો આર્મીને બી. ખૂબ સુંદર જવાબ આપ્યો. આપણી પાસે એક બીજા યુવાન જોડાયા છે જે પણ આપને કોઈ પ્રશ્ન પૂછવા માંગે છે. પ્રશ્નો મેડમ કંઈ નહીં, અમે અત્યારે MSK લોકલના સ્ટુડન્ટ છે બધા, અને જે આજે વેલેન્ટાઇન ડે છે 14 ફેબ્રુઆરી, આપણે બધા રાહ જોતા કે વેલેન્ટાઇન ડે. ઇન્ડિયન આર્મી શું છે? ઇન્ડિયન આર્મીનું નામ સંભાળ આપી પણ એમની પાસે જો આપણે આશા રાખીએ છીએ કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી છે, એરફોર્સ છે, એ લોકોને સલ્યુટ છે. એ લોકો રાત દિવસ મહેનત કરીને એ લોકો જોબ કરે છે અને અત્યારે આપણે આરામથી આ ગુજરાતમાં બધે દેશમાં આપણે શાંતિથી રહીએ છીએ. એવી રીતના આ 14 ફેબ્રુઆરીના રોજ જે પુલવામા અટેક થયો છે એમાં આપણા જે શહીદ થઈ ગયા છે એનું ખૂબ આપણને દુઃખ છે. અને કેવી રીતે એ લોકોને ટિપ્સ આપો કે તમે આર્મીમાં આવવા માગો છો તો તમને આ જરૂરી વસ્તુ છે તો તમે એને ફોલો કરો, એ તમે માર્ગદર્શન અમે આપો એવી અમને આશા છે. જી બિલકુલ કૌશિકજી, આ યુવાન તમારી પાસે એ માંગ કરે છે કે એ લોકો અહીંયાથી જેટલા ઉપસ્થિત યુવાનો છે એ કદાચ ફ્યુચરમાં દેશની સેવા કરવા માટે આર્મી કે મિલિટરી જોઈન કરવા માંગે તો એની માટે શું પ્રોસેસ હોય, એમનું ફિઝિકલ ફિટનેસ કેવું હોવું જોઈએ, એમની માનસિક તૈયારી કેવી હોવી જોઈએ, એમની ફાઇનાન્શિયલ તૈયારી કેવી હોવી જોઈએ, એ વિશે આપ થોડું જણાવશો? જ્યાં સુધી સવાલ છે ફાઇનાન્સનું તો દેર ઇઝ નોટ ટુ વરી અબાઉટ ધ ફાઇનાન્સ. ફાઇનાન્સ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આર્મ્ડ ફોર્સિસમાં કોઈ પૈસા નથી લેતા. હું તમને જાણકારી માટે એટલું કહેવા માગું છું કે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ પેપર આવે છે એની અંદર દર 3 મહિને જ્યારે પણ હોય છે ત્યારે એરફોર્સ નેવીની ભરતીની જાહેરાત આવે છે, સાથે સાથે જે પણ જાહેર આપણા ન્યૂઝ પેપરો છે એની અંદર પણ આવે છે અને એમની વેબસાઇટ પણ છે એની પર પણ આવે છે. રહ્યું માર્ગદર્શનનું તો હું માટે તમારા માટે 24 અવર્સ નહીં 48 અવર્સ ઓલવેઝ અવેલેબલ. વેન એવર યુ વોન્ટ ટુ કોન્ટેક્ટ મી યુ કેન ટેક માય નંબર, આઈ વિલ ગીવ યુ ધ પ્રોવાઈડ યુ ધ ઓલ ગાઈડન્સ ઓલ હેલ્પ ઈચ એન્ડ એવરી વે વેર એવર ઇરિસ્પેક્ટિવ ઓફ ટાઈમ. તો તમે એ બાબતે બિલકુલ ચિંતા કરશો નહીં. હું આપના પ્રિન્સિપલ સાહેબને મારો નંબર આપીશ, ચેનલ ભરૂચીને પણ મારો નંબર આપીશ. જેને પણ આ બાબતે માહિતી જોઈતી હોય, જાણકારી જોઈતી હોય તો હું એમને પ્રોવાઈડ કરીશ, એમનું માર્ગદર્શન પણ કરીશ. એ મારા માટે સૌભાગ્યની વાત હશે. મેં આર્મ્ડ ફોર્સિસની અંદર સિર્ફ એરફોર્સમાં નોકરી નથી કરી, મેં આર્મી સાથે પણ નોકરી કરી છે, BSF સાથે પણ કરી છે, CRPF સાથે પણ કરી છે અને એવા સંજોગોમાં સર્વિસ કરી છે જ્યારે મિઝોરમની અંદર ઇન્સર્જન્સી ચાલતી હતી, ત્યાં વિદ્રોહ ચાલતો હતો, ત્યારે શ્રીલંકામાં કરી, એટલે વારનો એક્સપિરિયન્સ મને છે, યુદ્ધનો પણ અનુભવ છે, એટલે હું તમને એનો સારો પ્રતિભાવ આપી શકીશ, તમને પ્રોપર ગાઈડન્સ કરી શકીશ કે આર્મીની લાઈફ શું છે, એરફોર્સની લાઈફ શું છે, BSFની શું છે. અને ખાલી આર્મ્ડ ફોર્સિસ જ જોઈન કરવું છે એવું નહીં વિચારવાનું. આર્મ ફોર્સિસ સિવાય પણ બીજી અધર ફોર્સિસ છે, પોલીસ છે, બધાની અંદર ડિસિપ્લિનની જરૂર છે, બધી જગ્યાએ દેશની સેવા થાય છે. એટલે જજ્બો તમારો એવો હોવો જોઈએ કે તમારી ક્યાં રિક્વાયરમેન્ટ છે, ક્યાં તમારી જરૂરિયાત પૂરી થાય છે એ આપણે જોવાનું છે. મેઇન વસ્તુ શું છે કે વેર વી આર ફિટ દેર યુ ગેટ ફિટ, રાઈટ? ખૂબ સુંદર જવાબ. હવે કોઈ યુવાનને કોઈ પ્રશ્ન પૂછવો હોય. જે 14 ફેબ્રુઆરી 2019માં જે પુલવામા એટેક થયો, 44 જવાનો અમારા શહીદ થઈ ગયા હતા, બરાબર, તો શું પરિણામ આવ્યું, એ કોના ઠકી થયું હતું, આપણે એના વિશે કંઈક જાણકારી નથી. મારું માનવું છે કોઈક પણ વિદ્યાર્થીને ખબર નથી કે કોના ઠકી થયું છે, એમને કોણે કર્યું છે ને શા માટે કર્યું છે. દુઃખ એ વાતનું છે મને કે ભાઈ મારા જવાનો, મારો હીરો કોઈ હોય તો મારા મમ્મી પપ્પા અને આર્મીનો જવાન, મને ખબર છે કે -14ની ડિગ્રીમાં પણ એ જવાનો રાત દિવસ આપણા માટે રહે છે, તો શું એનું પરિણામ શું આવ્યું? આ અમારા 44 જવાનો વીર શહીદ થઈ ગયા તો અમને કંઈ ખબર નથી કે ભાઈ કોના ઠકી થયું, શું થયું અને કોણ હતા, એ ગડ્ડારો કોણ હતા કે દેશને. ખૂબ સુંદર પ્રશ્ન છે આ ભાઈનો કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એના હીરો માત્ર મા અને બાપ હોય છે, પરંતુ એમનું કહેવું છે કે આ આપણા ભારતીય જવાનો પણ એમનો હીરો છે અને એ હીરોની આ ઘટનાની અંદર તેઓ જવાન શહીદ થયા, તો એની પાછળનું રહસ્ય શું હતું ને કારણભૂત શું હતું ને એમાં જવાબદાર કયા તત્વો હતા? તમારો સવાલ બહુ વ્યાજબી છે. એના માટે કોણ જવાબદાર છે એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે. ઘણી વખત શું છે, ઘણી બધી વસ્તુઓ જાણ થતી હોય છે અને આપણે જાણી પણ લઈએ છીએ કે એની પાછળ કોણ છે, પણ દેશની સિક્યોરિટીને લઈને અને ફર્ધર એક્શન પ્લાન બનાવવા માટે ઘણી વખત એને ગુપ્ત રાખવામાં આવે છે. એટલે એવું નહીં માનવું કે સરકાર કામ નથી કરતી,
સરકાર એનું કામ કરે છે, મિલિટરી એનું કામ કરે છે, બધા એનું કામ કરે છે, પણ ઘણી વખત શું થાય છે, દેશના હિતને લઈને ધ્યાનમાં રાખીને ઘણી બધી વસ્તુઓ ડિસ્ક્લોઝ કરવામાં નથી આવતી. ચેનલ ઇન ભરૂચની ટીમને જ્યારે ખબર પડી કે આ જેપી સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રટાંગણમાં શહીદોની માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે અમારી ટીમ, અમારા કેમેરામેન ને અમારા પ્રોગ્રામ ડિરેક્ટર કિશનભાઈ રાણા, કેતનભાઈ રાણા, હું ઈલા વૈદ, અમે ત્રણ જ્યારે અહીંયા આવ્યા ત્યારે મેં તમને અગાઉ કહ્યું એમ અમને એવું લાગ્યું કે અહીંયા અમને બ્લેક ડેનો માહોલ ઓછો જોવા મળશે અને વેલેન્ટાઇન ડેનો માહોલ વધારે જોવા મળશે, પરંતુ આજે અમારો કાર્યક્રમ અને તમારી શ્રદ્ધાંજલિ એ ખરા અર્થમાં મને સાર્થક થતી લાગે છે, અને વેલેન્ટાઇન ડેનો પ્રભાવ ઓછો અને બ્લેક ડેનો પ્રભાવ મને વધુ અહીંયા જોવા મળ્યો, અને શહીદોને જે અહીંયા અમારા માધ્યમથી અને તમારા માધ્યમથી જે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, એ શ્રદ્ધાંજલિ આપતા હું આ દેશના શહીદોને ચેનલ ઇન ભરૂચના માધ્યમથી સતસત નમન કરું છું. ઈલા વૈદ, કેમેરામેન કેતન રાણા સાથે ચેનલ ઇન ભરૂચ. 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે મનાવવામાં આવતો હોય છે, પરંતુ ગત વર્ષે પુલવામા થયેલી આતંકી ઘટનામાં 43 જેટલા જવાનો શહીદ થઈ જતા સમગ્ર ભારતે શોકમાં પસરી જવા પામ્યો હતો. જોકે આ વર્ષે 14મી ફેબ્રુઆરીના દિવસે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ કાળો દિવસ મનાવીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 14 ફેબ્રુઆરી પુલવામા અટેક ડે, અમે અહીંયા આવ્યા હતા તો અમને એમ હતું કે અમે પુલવામા અટેક ડેનો રિપોર્ટ બનાવવા અને મંતવ્ય લેવા તો આવી રહ્યા છે, પણ કદાચ અમે જ્યારે અહીંયા પ્રવેશીશું ત્યારે અમને કાળા વસ્ત્રોમાં ઓછા લોકો અને લાલ વસ્ત્રોમાં વધારે લોકો જોવા મળશે, પરંતુ અત્યારે અમે આવીને આનંદની લાગણી અનુભવીએ છીએ કે અહીંયા ટોટલી બ્લેક ડે મનાવવામાં આવ્યો છે, અને વેલેન્ટાઇન ડેનું મહત્ત્વ નહીં પરંતુ બ્લેક ડેનું મહત્ત્વ આજે રાખવામાં આવ્યું છે, તો એ વિશે આપ શું કહેવા માગો છો? કારણ કે મેડમ 14 ફેબ્રુઆરીના દિવસે જે જવાનો શહીદ થયા હતા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો દિવસ બ્લેક ડેના દિવસ માટે રાખ્યો છે. માત્ર ને માત્ર અમારો નહીં પરંતુ આખા ભારત દેશનો આ દિવસ બ્લેક ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ એક યુવાન છો ને યુવાનને હંમેશા 14 ફેબ્રુઆરી આવે એટલે લગભગ ફેબ્રુઆરી મહિનાથી એ લોકો તૈયારીઓ ચાલુ કરતા હોય કે લાલ શર્ટ પહેરીશું, લાલ ફૂલ આપીશું, લાલ હાર્ટ આપીશું, પણ એની બહાર નીકળી ને આજે એકદમ જ સદંતર તમે બ્લેક ડે ઉજવવાનું નક્કી કર્યું, એ હૃદયથી કે પછી માત્ર ખાલી ઉજવવા પૂરતો? મેમ, એ એક અમર દિલની લાગણી હતી, અને હું એવું માનું છું કે જે દિવસે જે વ્યથા હતી એ બધી અમે જ્યારે અહીંયા અનુભવે છે તે અમુક પંક્તિઓમાં તમારા સમક્ષ રજૂ કરું કે સિંધુર માંગ થા જલા જલીથી રાખી માકી મમતા જલ રહી થી, કોઈ પિતા કા સહારા થા તો પિતૃ ક્ષમતા જલ રહી થી, આઈને ને દેખા થા ઉસ દિન પિંક શીલ અભિયાન હમારા, મગર એક ધમાકે ને જલા દિયા સમૂચા સ્વાભિમાન હમારા, અટલ જલે કલામ જલે માં ભારતી કા માન જલા, પુલવામા કી માટી પર ઉસ દિન પૂરા હિન્દુસ્તાન જલા. મિત્ર, એટલે અહીંયા અમે એ વ્યથાઓને અહીંયા વ્યક્ત કરવા આવ્યા છે, અને અમે બધું જ અહીંયા એ હર્ષની અમે એક દુઃખની લાગણીઓ આજે આ જવાનો વતી અમે અનુભવીએ છીએ, અને હું એટલું પણ કહીશ કે ભારત કો કભી નહીં તોડા વિદેશી તલવારોને, એમની તો તાકાત જ નથી, ભારત કો કભી નહીં તોડા વિદેશી તલવારોને, ભારત કો તોડા ભારત કે હી ગદ્દારોને, અને મને વિશ્વાસ છે મારા દેશની આર્મી પર, મને વિશ્વાસ છે મારા દેશના લોકો પર, અને એ લોકોને પણ એમના મોઢા પરથી નકાબ હટાવવામાં આવશે. બસ એ બધી લાગણીઓ સમિત અને એમના પરિવારોના દુઃખમાં સહભાગી થવા માટે આજે અમે બધા અહીંયા બ્લેક ડેનું ઉજવણી કરી છે. બટ આજ બ્લેક ડે પુલવામા અટેક કે આજ હુઆ થા જિસકે વજહ સે આજ બ્લેક ડે યહાં મનાયા જા રહા હૈ, મુઝે બહોત ખુશી હો રહી હૈ, ક્યુંકિ મેં પ્રાઉડ ફીલ કરતી હું, ક્યુંકિ મેરા ભાઈ ભી આર્મ ફોર્સ મેં હૈ, ઇસલિયે મુઝે બહોત પ્રાઉડ ફીલ હો રહા હૈ કે સબ યહાં બ્લેક ડે મના રહે હૈ, સો આઈ એમ પ્રાઉડ ફીલ કે મેરા ભાઈ આર્મી હૈ. જો શહીદ હમારે લિયે અપના જાન દે ગયે વો મરે નહીં હમારે લિયે શહીદ હુએ, હમ લોગ વહાં નહીં ગયે, બટ હમ યહાં સે ઉનકે જો વીર હૈ, ઉનકા જો તાકત હૈ, વો જો બલિદાન દિયે હમારે લિયે, ઉનકે સમ્માન કે લિયે હમ સબ બ્લેક ડે મનાયેંગે, ઓર હર ફેબ્રુઆરી કો બ્લેક ડે મનાયેંગે, તાકી હમ ઉનકા સમ્માન પૂરા આત્મપૂર્ણ કર સકે, ઇસકે લિયે હમ હર ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી કો બ્લેક ડે કે તરીકે સે મનાયેંગે. હા, યાની કે આપ 14 ફરવરી કો અબ વેલેન્ટાઇન ડે નહીં પર બ્લેક ડે મનાયેંગે? જરૂર મનાયેંગે મેમ. બીજા કેટલા લોકોનું એવું માનવું છે કે આજે આ મંચ પરથી આપ જ્યારે પણ 14 ફેબ્રુઆરી આવશે તમે વેલેન્ટાઇન ડે નહીં પણ બ્લેક ડે મનાવશો, કોણ કોણ છે જે આને સમર્થન આપે છે? હું વિનંતી કરીશ અમારા કેમેરા ટીમને કે આ જેટલા પણ હાથ ઊંચા છે ત્યાં કેમેરો ફેરવે, અને આજનું યુવાધન, યુવા પેઢી કઈ તરફ પ્રેરિત થાય છે, તેઓ આજથી અહીંયા સંકલ્પ લે છે કે તેઓ 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડે નહીં પણ શહીદોની યાદમાં બ્લેક ડે મનાવશે. ના રાત જોવાય છે, ના દિવસ જોવાય છે,
ના સવાર જોવાય છે ના સાંજ જોવાય છે, તો એને શું કહેવાય? એને સિપાઈ કહેવાય છે. તો એના માટે આપણે આટલું તો કરી શકીએ છીએ કે જેણે દેશ માટે આટલું કર્યું કે જે ના રાત જોઈ ના દિવસ જોયો, તેના માટે આપણે બ્લેક ટીશર્ટ પહેરી શકીએ ને? આટલું તો કરી શકીએ આપણે. અત્યારે કોઈ સૂચકે ખરું રાત્રે સૈનિક ના હોય તો અંદરથી લાગવા માંડે, ઓલો પેલો આવે ને હમણાં મારી જાય મને, ના સૈનિક છે આપણે સારું. તો એના માટે આપણે આટલું તો કરી શકીએ છીએ. તો આજે જય હિન્દ કહીને, ચૌદ ફેબ્રુઆરી એટલે આખી દુનિયા નામે મક્ત એક નામ આવે કે વેલેન્ટાઇન ડે. જ્યારે પણ 14 ફેબ્રુઆરી આવે છે એટલે દુનિયામાં લોકોના નામ પર એક નામ આવે છે કે વેલેન્ટાઇન ડે. પરંતુ હું એવું કહેવા માગું છું કે જ્યારે આજથી એક વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરીના દિવસે જ્યારે પુલવામા એટેક થયો અને આપણા જ્યારે 44 જવાનો શહીદ થઈ ગયા, એના માટે આપણી પાસે ખાલી 5 મિનિટ માગું છું, હું વધારે નથી માગતો. ખાલી વેલેન્ટાઇન ડે એક સાઈડ પર રહેશે. આની પહેલાં હમણાં મેહુલભાઈ કીધું એના પ્રમાણે વેલેન્ટાઇન ડે છે જે મનાવે છે એ અલગ વસ્તુ છે, પરંતુ આપણી પાસે ખાલી મતલબ 5 મિનિટ હોવી જોઈએ મતલબમાં શ્રદ્ધાંજલિ આપવા માટે. 5 મિનિટ એ મોટો ટાઈમ નથી, પરંતુ એક જે ઘરનો જવાન જાય છે, જે બોર્ડર પર જાય છે, એની ફિલિંગ કેવી હોય છે એ અમુક વ્યક્તિને જ્યારે ખબર હોય છે. એને કેમ કે મારો ઘરનો ખુદ મારો મોટો ભાઈ હમણાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં BSFમાં છે હમણાં, જે બોર્ડર પર ડ્યુટી કરી રહ્યો છે, જ્યારે 6 મહિના માટે ઘરમાં ખાલી એકવાર માટે ઘરે આવે છે ને, એની વેદના શું હોય છે એ ખાલી જે ઘરનો જે વ્યક્તિ જાય છે એના માટે ખબર હોય છે. હું એવું નથી કહેતો કે જેટલા જે પણ કરે છે, ખાલી શહીદો છે એના માટે ખાલી રિસ્પેક્ટ આપો, એને ખાલી 5 મિનિટ શ્રદ્ધાંજલિ આપો એવું કહેવા માંગુ છું. અને આજના દિવસ માટે હું મેહુલ સોલંકીએ આજના દિવસને શ્રદ્ધાંજલિ આપવા માટે મેં એક કાવ્ય લખેલું છે, હમણાં 10 મિનિટ પહેલાં મેં લખ્યું છે, કોઈ ભૂલ ચૂક હોય તો હું માફી ચાહું છું, આપણી સમક્ષ રજૂ કરું છું. કે પ્રેમની મોસમમાં શહાદતની મને યાદ આવે છે, પ્રેમની આ મોસમમાં શહાદતની મને યાદ આવે છે, આલિંગનની છાયામાં શિશિયારીની મને યાદ આવે છે. જાગે છે અહીં દેશભક્તિ એક બે દિવસ માટે, જાગે છે અહીં દેશભક્તિ એક બે દિવસ માટે, બાકી મતલબની દુનિયામાં લોકોને કોની કોની યાદ આવે છે. જિંદગીની આશને હથેળી પર રાખીને, જિંદગીની આશને હથેળી પર રાખીને મોતની વાટમાં ખેલતા મર જવાની મને યાદ આવે છે, મોતની વાટમાં ખેલતા મર જવાની મને યાદ આવે છે. ઝંઝાવા જતાં બધું શાંત થઈ જાય છે, ઝંઝાવા જતાં બધું શાંત થઈ જાય છે, પરંતુ કફનમાં ચળકતી એ મરદાનીની મને યાદ આવે છે, પરંતુ કફનમાં ચળકતી એ મરદાનીની મને યાદ આવે છે. અને અંતમાં કે ક્ષિતિજમાં અસ્ત થતી વેદનાને જોઈને, ક્ષિતિજમાં અસ્ત થતી એ વેદનાને જોઈને ચિયાચીનમાં ઓગળતી એ જવાનીની મને યાદ આવે છે, ચિયાચીનમાં ઓગળતી જવાનીની મને યાદ આવે. જય હિન્દ ભારત. આગા દેશમાં જ્યારે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડેના નામે ઉજવાય છે, ત્યારે એક ચેનલ ઇન ભરૂચ છે, JP કોલેજમાં એક સુંદર માધ્યમ કે 14 ફેબ્રુઆરી એટલે પુલવામા અટેક પણ છે. પુલવામા અટેકની અંદર જે પણ શહીદો જવાન થયા હતા એમને શ્રદ્ધાંજલિ આપતો એક કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો, ને અમારી સાથે આર્મી ફોર્સના રિટાયર કર્નલ AK કૌશિક પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને પોતાના મંતવ્ય રજૂ કર્યા. અને એ મંતવ્યની અંદર ભરૂચ JP સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજના NCCના જવાનોએ પોતાનો પ્રતિભાવ અને દેશ પ્રત્યેની લાગણી અને પોતાનો જુસ્સો અને ક્રોધ તમામે તમામ અહીંયા રજૂ કર્યો અને કહ્યું કે દેશ પ્રેમ પ્રત્યેની એમની ભાવના શું છે અને ખરેખર જવાનની ભૂમિકા શું હોય છે, ગવર્મેન્ટની ભૂમિકા શું હોય છે, અને પુલવામા અટેક વિશે જે પણ એમને કંઈક મનમાં શંકા કુશંકા હતી એ રિટાયર AK કૌશિક જે અહીંયા ઉપસ્થિત હતા એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ખૂબ સુંદર એમનો પ્રતિસાદ એમને આપ્યા. કેમેરામેન કેતન રાણા સાથે ચેનલ ઇન ભરૂચ ઇલા વૈદ્ય. ભરૂચના વૈરાગીવાડમાં નગરસેવકનું સન્માન કરાયું હતું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં વૈરાગીવાડ વિસ્તારમાં નગરસેવક મનહર પરમારે લોકોના પ્રાણ પ્રશ્નો તથા વિકાસના વિવિધ કામો પૂરા કરી આપતા વોર્ડમાં જ મુલાકાતે ગયેલા નગરસેવક મનહર પરમારનું વૈરાગીવાડના રહીશોએ ભવ્ય સ્વાગત કરી તેઓની કામગીરી બિરદાવી હતી. ભરૂચમાં અનુભૂતિ ધામ સ્થિત 18 ફેબ્રુઆરીએ કાર્યક્રમનું આયોજન થનાર છે. ભરૂચની જાડેશ્વર ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 6:30 થી 8:30 કલાકે BK શિવાની ઉપસ્થિત રહીને સંબંધોમાં મધુરતા વિષય ઉપર રસપાન કરાવનાર છે, જે કાર્યક્રમનો લાવો લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા ભરૂચ શહેરની અંદર આદરણીય રાજયોગી બ્રહ્માકુમારી શિવાની બહેન 18 ફેબ્રુઆરીએ પધારી રહ્યા છે. સંબંધોની અંદર સુમધુરતા અને ખાસ કરીને કર્મ, કે જે કર્મના આધાર પર આજે સંબંધોની અંદર ક્યાંક કડવાહટ ક્યાંક ઉપર નીચે જે પણ સંબંધોની અંદર થાય છે એ સંબંધોને સુમધુર રીતે કઈ રીતે સાચવી રાખવા અને એક બહેતર સમાજની સ્થાપના કઈ રીતે કરવી એ આધાર પર જ્ઞાન પ્રસારિત કરશે આદરણીય બ્રહ્માકુમારી શિવાનીબેન 18 ફેબ્રુઆરી સાંજે 6:30 થી 8:30 બ્રહ્માકુમારી જાડેશ્વર ભરૂચ, જેઓના સન્માન અને સ્વાગત માટે ભરૂચની અલગ અલગ સંસ્થાઓ તેમના માટે હાજર છે. ઓમ શાંતિ.
ભરૂચની જેપી કોલેજમાં મધરહુડ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને હેલ્થ અને ન્યુટ્રિશન બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ ભરૂચમાં મધરહુડ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને હેલ્થ અને ન્યુટ્રિશન બાબતે શ્રી મયંક જગદીશભાઈ પટેલ, કે જેઓ રાજીવ દીક્ષિત સ્વદેશી ઉદ્ઘાટન સંસ્થા એવમ સ્વાનંદ અને સંસ્થાના ગુજરાત સ્વાસ્થ્ય વિભાગમાંથી આવતા હતા, અને આ વ્યાખ્યાન પર મુખ્ય વિષય સ્વદેશી ચિકિત્સા તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિથી પોતાના રોગોની ચિકિત્સા જાતે કરવાની વ્યવસ્થા હતું. અને તેમની સાથે શ્રી દત્તુભાઈ શુકલ તથા જનકભાઈ પટેલ અને ધરમભાઈ પટેલ આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના 250 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભોજન કર્યા પછી દરેક માણસ 1.5 કલાક પછી જ પાણી પીએ. આપણી સૌથી મોટામાં મોટી કે ખરાબ હેબિટ હોય કે જેને લીધે સૌથી વધારે શરીર બીમાર થાય છે તો એ જ છે કે આપણે જમતા જમતા પાણી પીએ છીએ કે જમ્યા પછી તરત પાણી પીએ છીએ. વાય ક્વેશ્ચન આવવો જ જોઈએ. વિદ્યાર્થીઓ છો, ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના કતપોર ગામે વિસોદ નગરી ખાતે સમસ્ત આહીર સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના કટપોર ગામે વિસોડ નગરી ખાતે સમસ્ત આહીર સમાજ કંડારિયા પરિવાર દ્વારા આઈ શ્રી વરૂડી ખોડિયાર માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તારીખ 12/2020 ને બુધવારે રાત્રે 9 કલાકે માતાજીનું જાગરણ ભજન સત્સંગ તથા તારીખ 14/2020 ને શુક્રવાર સવારે 7:30 કલાકે માતાજીનો નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં 96 નવદંપતીઓએ માતાજીની પૂજાનો લાવો લીધો હતો. તારીખ 14/2020 ને શુક્રવારે સાંજે 4:30 કલાકે શ્રીફળ હોમ અને 5 કલાકે મહાપ્રસાદી તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.